Hello students, good morning. Today we have computer subject standard 6 level. Diwali pehla apne bahut sikhi gaya tha ene apne first semester tarike odki chu hove apne second semester apne start karvanu chhe ema apne tamare hove chhatu chapter avse terminal no parichay tamaru chhatu chapter chhe terminal no parichay. હવે આપણે સમજીએ કે ટર્મિનલ એ શું છે. તો ટર્મિનલ એ ઉબુન્ટુ નું શું છે, સી એલ આઈ છે. ટર્મિનલ એ ઉબુન્ટુ નું શું છે, સી એલ આઈ છે, કે જેને આપણે શું કહીશું, એની અંદર શાબ્દિક રીતે શું કરવામાં આવે છે, ટાઈપ કરવામાં આવે છે અને પ્રોગ્રામ શું કરવામાં આવે છે, રન કરવામાં આવે છે. ટર્મિનલ ને કોન્સોલ, સેલ, કમાન્ડ કે કમાન્ડ લાઇન તરીકે પણ શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. ટર્મિનલ તમને લોકોને આ રીતનું જોવા મળશે. જુઓ ટર્મિનલ તમે ઓપન કરો તો તમને આ રીતની સ્ક્રીન તમને લોકોને જોવા મળશે. હવે આપણે ટર્મિનલ સ્ટાર્ટ કરવા માટે આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીશું તો એ શીખીએ. તો ટર્મિનલ સ્ટાર્ટ કરવા માટે આપણે શું કરવાનું, તો સૌથી પહેલા ડેસ્કટોપની સ્ક્રીન આપણને દેખાય છે, બરાબર. ડેસ્કટોપની સ્ક્રીન આપણને દેખાય છે તો ડેસ્કટોપની સ્ક્રીનની ઉપર તમને લોકોને અહીંયા આગળ લોન્ચર બાર આપેલું હશે, બરાબર. લોન્ચર બાર ની અંદર અહીંયા આગળ તમને લોકોને સર્ચ બાર આવેલો હશે, જેને આપણે ડેશ હોમ તરીકે ઓળખીશું. બધાને ખબર જ છે, આપણે શીખી ગયા છે. અહીંયા આગળ તમે લોકો અહીંયા ક્લિક કરશો અને તમને લોકોને સર્ચ બાર હશે કે જેને આપણે ડેશ હોમ તરીકે ઓળખીએ છીએ. એની પર ક્લિક કરશો તો તમને લોકોને આવું જોવા મળશે. જો અહીંયા આગળ છે, તમને લોકોને આવું જોવા મળશે. ત્યાં તમારે લખવાનું ટર્મિનલ અથવા તો કોઈ પણ કેપિટલ લેટર તમે લખશો ટી, એટલે અહીંયા આગળ નીચે એપ્લિકેશન વિભાગની અંદર જે જે ટી પરથી જેટલા શબ્દો હશે ને, એટલા તમને લોકોને શું થઈ જશે, પ્રોગ્રામ ઓપન થઈ જશે. અહીંયા આગળ તમને બતાવશે ટી, બરાબર. તો તમે ટી ટાઈપ કરશો, તમને લોકોને અહીંયા આગળ નીચે અલગ અલગ બધા જેટલા ટી હશે, જેટલા ટી પર સ્પેલિંગ હશે, લેટર હશે, તમને લોકોને અહીંયા આગળ બતાવી દેશે એટલા એટલા ફોલ્ડર અથવા તો પ્રોગ્રામ. તો અહીંયા આગળ ટી લખશો તમે લોકો એટલે તમને અહીંયા આગળ ટર્મિનલ વાળો પ્રોગ્રામ બતાવી દેશે, એમાંથી તમે લોકો ટર્મિનલ ઓપન કરી શકો છો. આ છે તમારી પહેલી રીત, આ રીતે તમે લોકો ઓપન કરી શકો. આ છે તમારી પહેલી રીત. પછી તમારી બીજી રીત છે તો કીબોર્ડમાંથી તમે લોકો કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ ટી પ્રેસ કરશો તો તમને ટર્મિનલ વિન્ડો જોવા મળશે. એ તમારી કઈ થઈ, બીજી રીત થઈ. બીજી રીત કઈ છે તમારી, તો કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ ટી, કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ ટી તમે દબાવો તો તમને લોકોની ટર્મિનલ વિન્ડો ઓપન થશે. પહેલી રીત કઈ છે, તો તમે ડેશ હોમ પરથી કોઈ પણ લેટર ટાઈપ કરી, ટી લેટર ટાઈપ કરી ને તમે ટર્મિનલ પ્રોગ્રામ ઓપન કરી શકો છો. સેકન્ડ તમારી રીત કઈ છે, તો કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ ટી કી પ્રેસ કરો કીબોર્ડમાંથી તો પણ તમને લોકોને પ્રોગ્રામ ઓપન થશે. આમ આપણે બે રીત શીખ્યા કે ટર્મિનલ બે રીતથી આપણે ઓપન કરી શકીએ છીએ. અને ટર્મિનલ આપણે શીખી ગયા કે કેવું છે, CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, અને GUI એટલે કે યુઝર લાઇન, ગ્રાફિકલ યુઝર લાઇન ઇન્ટરફેસ છે. આમ બે કમાન્ડ લાઇન આપણને જોવા મળે છે. હવે એમાં તમને લોકોને અલગ અલગ, પહેલા તો સૌથી પહેલા તમે લોકો ઓપન કરો ત્યારે તમને લોકોને એક જોવા મળશે, એક વાક્ય જે હું તમને લોકોને અહીંયા આગળ બતાવું છું. આ રીતે તમને લોકોને જ્યારે તમે ટર્મિનલ ઓપન કરશો ને ત્યારે તમને લોકોને આ રીતનું જોવા મળશે. રિસર્ચ એટ ધ રેટ, રિસર્ચ ડેસ્કટોપ. આમ તમને લોકોને જ્યારે તમે લોકો ટર્મિનલ ઓપન કરશો ને ત્યારે તમને લોકોને આ રીતનું જોવા મળશે કે રિસર્ચ એટ ધ રેટ રિસર્ચ ડેસ્કટોપ અને અહીંયા આગળ ડોલરની સાઇન. આ રીતનું તમને લોકોને લાઇન તમને લોકોને લખેલી જોવા મળશે. હવે આનો અર્થ આપણે સમજીએ તો અહીંયા આગળ પહેલા છે કે રિસર્ચ. તો રિસર્ચ કેમ છે તો એ આપણે સમજીએ. તો એ શું છે, યુઝર નેમ છે રિસર્ચ. આ શું છે, સૌથી પહેલું જે વાક્ય છે રિસર્ચ, એને આપણે યુઝર નેમ તરીકે ઓળખીશું, બરોબર. સેકન્ડ તમારું છે એટ ધ રેટ, એટ
એટ ને આપણે કઈ રીતે કરીશું, યુઝર નેમ પછી જે એટ ધ રેટ ચિહ્ન આવે છે શું છે એને આપણે એટ ધ રેટ તરીકે ઓળખીશું. યુઝર નેમ પછી એટ ધ રેટ આવે છે એ ચિહ્ન હોય છે, એટલે આપણે એને એટ ધ રેટ તરીકે ઓળખીશું. પછી અહીંયા આગળ આ રીતે તમને લોકોની નિશાની જોવા મળશે, અહીંયા આગળ કરેલી છે ડોલર ની સાઇન ની આગળ, અહીંયા આગળ આ રીતની નિશાની છે. એનો ઉપયોગ શું છે, ટાઇલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ નિશાનીને આપણે કયા તરીકે ઓળખીશું, તો ટાઇલ્ડ તરીકે. ટાઇલ્ડ તરીકે શું કરવામાં આવે છે, એને ઓળખવામાં આવે છે કે જ્યારે તમે તમારી મૂળ હોમ ડિરેક્ટરીમાંથી કાર્ય કરતા શરૂ કરતા હો ત્યારે ચિહ્ન શું કરવામાં આવે છે, જોવા મળે છે. અને ડિરેક્ટરીમાં શું તમે કાર્ય કરતા હોય તે ડિરેક્ટરીનું નામ શું કરવામાં આવે છે, અહીં બતાવે છે. તમે કોઈ પણ કામ કરતા હોય તો ડિરેક્ટરીનું નામ તમે ક્યાં બતાવશે, તો ટાઇલ્ડની અંદર. પછી છેલ્લે તમારું છે કે ડોલરની સાઇન. ડોલરની સાઇન શું થાય છે, સિમ્બોલ કમાન્ડ પ્રોમ્પ્ટનો શું કરે છે, અંત બતાવે છે. કમાન્ડનો શું કરે છે, અંત બતાવે છે. કમાન્ડનો શું કરે છે, અંત બતાવે છે. આમાં આ રીતે તમને લોકોને લાઇન જોવા મળશે કે જેનો અર્થ આ રીતે થાય છે. પહેલું આપણે ફરીથી સમજીએ રિસર્ચ. તો રિસર્ચ એ શું છે, યુઝર નેમ છે. પછી એટ ધ રેટ, એટ ધ રેટ એ શું, એટ ધ રેટ એ શું છે, યુઝર નેમ. પછી આપણને શું જોવા મળશે, તો એટ ધ રેટ. પછી છે અહીંયા આગળ ટાઇલ્ડ. તો અહીંયા આગળ તમારે પ્રોગ્રામ ટાઇલ્ડ કરવો છે, સોરી આ નિશાનીને આપણે કઈ તરીકે ઓળખીશું, તો ટાઇલ્ડ તરીકે ઓળખીશું જેમાં ડિરેક્ટરીમાંથી કોઈ પણ કાર્ય શરૂ કરવું હોય અથવા તો ના કરવું હોય તો તમને આ ચિહ્ન જોવા મળશે. અને છેલ્લે તમારે છે કે ડોલરની સાઇન. તો ડોલરની સાઇન એ શું બતાવે છે, કમાન્ડનો અર્થ બતાવે છે. હવે આપણે સમજીએ નેક્સ્ટ. કમાન્ડ અને તેની વાક્ય રચના, કમાન્ડ અને તેની વાક્ય રચના આ નવો પોઈન્ટ છે. હવે અહીંયા આગળ પહેલું છે, લિનક્સ કમાન્ડની વાક્ય રચના કેવી હોય છે, એક સરખી હોય છે કે તેમાં ત્રણ ભાગ હોય છે. કેટલા ભાગ હોય છે, ત્રણ ભાગ હોય છે. એમાં પહેલું છે નામ. પહેલું શું છે, નામ. તો એની અંદર શું આવશે, કમાન્ડનું નામ આવશે. હમણાં આપણે સમજીએ ને, એ જ છે, એ જ વસ્તુ છે. એમાં શું આવશે, કમાન્ડનું નામ આવશે. પછી બીજું છે વિકલ્પ. બીજું શું છે, વિકલ્પ. તો એમાં આવશે કમાન્ડની સાથે વધારાના વિકલ્પો ઉમેરવાથી કમાન્ડની વર્તણૂકમાં શું થાય છે, ફેરફાર થાય છે અને વિકલ્પોની શરૂઆતથી થાય છે. એટલે કે અહીંયા આગળ આવશે વિકલ્પોની શું થઈ જાય છે, શરૂઆત થાય છે. વિકલ્પોની શું થાય છે, શરૂઆત થાય છે. નેક્સ્ટ છે આર્ગ્યુમેન્ટ. નેક્સ્ટ આવશે આર્ગ્યુમેન્ટ. તો એમાં આવશે કે વિકલ્પોની સાથે કમાન્ડનું ઈચ્છિત સ્વરૂપ પરિણામ મેળવવા તેની સાથે આર્ગ્યુમેન્ટ શું કરી શકાય છે, આર્ગ્યુમેન્ટ કરી શકાય છે. અહીંયા આગળ આપણે આર્ગ્યુમેન્ટ શું કરી શકીએ છીએ, આર્ગ્યુમેન્ટ કરી શકીએ છીએ. એટલે આમ ત્રણ ભાગમાં આપણને કમાન્ડ અને તેની વાક્ય રચના આપણને જોવા મળે છે. પહેલું નામ, પછી વિકલ્પ અને ત્રીજું છે આર્ગ્યુમેન્ટ. હવે છે લિનક્સ કમાન્ડ બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. લિનક્સ કમાન્ડ જે છે એ આપણને બે પ્રકારે આપણને શું કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો પહેલું છે ઇન્ટરનલ, પહેલું છે ઇન્ટરનલ અને સેકન્ડ છે તમારું એક્સટર્નલ. પહેલું ઇન્ટરનલ અને બીજું છે એક્સટર્નલ. નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે આગળ બીજું જોઈશું. અત્યારે રિવિઝનમાં આપણે શીખ્યા બરાબર છે. ફરી એકવાર તમને લોકોને કહી દઉં છું કે ટર્મિનલ આપણે કઈ રીતે ચાલુ કરવું. તો આપણે ડેશ હોમ પર ક્લિક કરી અને સર્ચ બાર પર ક્લિક કરી અને ડેશ હોમ પર ક્લિક કરીને આપણે પ્રોગ્રામ ઓપન કરી શકીએ. બીજી એની શોર્ટકટ કી છે કે કંટ્રોલ પ્લસ ઓટર પ્લસ ટી દબાવશો તો આપણે તમને લોકોને પ્રોગ્રામ ઓપન થયેલો જોવા મળશે બરાબર છે. પછી કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર આપણે જોયા કે કયા કયા પ્રોમ્પ્ટનો ઉપયોગ શું છે અને એને એને શું સાના તરીકે ઓળખવામાં આવે છે. અને કમાન્ડ અને તેની વાક્ય રચના પણ આપણે જોયા કે નામ, વિકલ્પ અને આર્ગ્યુમેન્ટ. અને એની અંદર બે કમાન્ડને પ્રકાર બે કમાન્ડમાં વર્ગીકૃત કરવામાં આવે છે બરાબર. બે પ્રકારે કમાન્ડને બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો ઇન્ટરનલ અને બીજું એક્સટર્નલ. આમ બે પ્રકારે જોવામાં કરવામાં આવે છે. આપણે બીજું નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આગળ બીજું જોઈશું.